नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विषय विज्ञान पाठ नंबर 2 सूक्ष्म जीव मित्र अने शत्रु एमा आगळ वधो अभ्यास करी। मित्रों, गया भाग में आपणे हानिकारक सूक्ष्म विषय सूक्ष्म जीव विषय जोई गया, बराबर। मित्रों, अहीं आज आपणे जे कशुं भणवाना छे ए पण सूक्ष्म जीवोना लीधे ज थाय छे, एटले एने पण आपणे हानिकारक सूक्ष्म जीवना टॉपिक में लई शकीए छीए। तो आज टॉपिक है खोराक विषाक्तकरण, जेने मित्रों अपने फूड पॉइजनिंग कहीए छीए, राइट। शू कहीए मित्रों? फूड पॉइजनिंग। तमे आ नाम तो सांभळ्यु हशे, फूड पॉइजनिंग। खोराक विषाक्तकरण मतलब कि खोराकनो झेर स्वरूप। मित्रों, आपणे ए जाणीए छीए के सूक्ष्मजीवो खुल्ला खोराकने बगाड़े छे, राइट। सूक्ष्मजीवो खुल्ला खोराकने बगाड़े छे। मित्रों, घणी वखत आ दूषित खोराक में सूक्ष्मजीवोना लीधे घणी वखत विष उत्पन्न थाय छे, अने ए विष खोराक में भळे छे ने आखा खोराक ने विषयुक्त बनावी दे छे, एटले के झेरयुक्त बनावी दे छे। तो सूक्ष्मजीवो द्वारा दूषित करवामां आवेला खोराक द्वारा खोराक विषाक्तकरण थाय छे। मित्रों, घणी वखत विषकारक पदार्थ खोराकमां उत्पन्न थाय छे, दूषित थयेलो खोराक होय ने एमां કાળી પડવાનું કારણ શું? તો કે હવામાનના સૂક્ષ્મજીવોના લીધે, અને જો મીઠું ઉપર લગાવીશું
રસાયણ દ્વારા ફરીથી જાળવણી કરવામાં આવે છે એટલા માટે રાસાયણિક પદ્ધતિ કીધેલી છે. આગળ જોઈએ મિત્રો મીઠા દ્વારા જાળવણી. મીઠા દ્વારા જાળવણી કેવી રીતે? તો માંસ, માછલી, આમળા, કેરી. મિત્રો આપણને ખ્યાલ છે કે આમળામાં આપણે વધુ લાંબો સમય ચલાવવા હોય આમળા ત્યાંની પણ આપણે મીઠું મીઠાના પાણીમાં રાખતા હોઈએ છીએ, અડધા મીઠાના પાણીમાં રાખીએ અને પાણી પણ બદલતા રહીએ છીએ. કેરી, આંબલી, મિત્રો કેરી કાપી મૂકેલી હોય જો એને બગડવા ન દેવી તો એને પણ મીઠું પાથરીને રાખો, મીઠું લગાવીને રાખો તો એ લાંબો સમય સુધી સારી રહેશે. માંસ, માછલી આ બધાને પણ મીઠામાં મિત્રો રાખવાથી એનો પણ લાંબો સમય સુધી એ સારું રહેતું હોય છે. તો મીઠા દ્વારા જાળવણી કરી શકાય. તો મીઠા દ્વારા કેમ? તો મિત્રો મીઠું છે એક એસિડ છે. મીઠું એ શું છે? એક પ્રકારનું એસિડ છે અને આ એસિડ જે હાનિકારક બેક્ટેરિયા છે ને રોગકારક બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મજીવ એ બેક્ટેરિયાનો નાશ કરે છે એટલે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. એટલે મીઠું શું કરે છે? બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે. મિત્રો આગળ શર્કરાની મદદથી. શર્કરા એટલે ખાંડ કહી શકો તમે, સાકર કહી શકો. તો કેવી રીતે? તો કે જામ, જેલી તથા ફળોના રસ. તમને ખ્યાલ છે કે આ બધી વસ્તુ કેવી છે? ગળી છે, ગળપણ છે એમાં. તો જામ, જેલી તથા ફળોના રસની જાળવણી માટે શર્કરાનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ફળોની વાત કરીએ તો એમાં પહેલેથી જ કુદરતી શર્કરા રહેલી હોય છે એટલે ફળો થોડો તો લાંબો સમય જાતે રહે જ છે. તમે કેળા લાવો કે પછી ગળ્યા બધા ગળ્યા ફળો લાવો મિત્રો તો એમાં કુદરતી શર્કરા રહેતી હોય છે એટલે લાંબો સમય સુધી તમારા ઘરે અઠવાડિયા સુધી તો એ સારા રહે જ છે. મિત્રો એને ભેજ ના આવે એવી જગ્યાએ રાખો તો વધુ લાંબો સમય રહેશે એટલે શર્કરા શું કરશે? તો શર્કરા મિત્રો ભેજનું પ્રમાણ ઘટાડે છે અને ભેજનું પ્રમાણ ઘટાડે આપણને ખ્યાલ છે કે ભેજમાં વસ્તુ જલ્દી બગડી જાય બરાબર અને જો ભેજનું પ્રમાણ ઘટાડે તો વસ્તુ લાંબો સમય સુધી સારી રહે એટલે આ પ્રમાણે શર્કરાની મદદથી આપણે ખોરાકની જાળવણી કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો તેલ તેમજ વિનેગર દ્વારા. તો તેલની તમે પહેલાં જ વાત કરી કે અથાણા તમે એક વર્ષ સુધી રાખો છો એ કેમ રહે છે? કારણ કે અંદર ભરપૂર માત્રામાં તેલ નાખવામાં આવતું હોય છે ખાદ્યથી અને તેલના લીધે એ અથાણા લાંબો સમય એટલે કે એકાદ વર્ષ સુધી સારા રહેતા હોય છે એટલે અથાણાને બગાડતા અટકાવવા તેલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ મિત્રો શાકભાજી, ફળ, માછલી તથા માંસ આની સંભાળ માટે આની જાળવણી માટે મિત્રો વિનેગરનો ઉપયોગ થતો હોય છે. વિનેગર પણ એક એસિડ છે, એસિટિક એસિડ કહેવાય છે વિનેગરને બરાબર. આ એસિડ છે અને આ એસિડની હાજરીમાં એટલે કે વિનેગરની હાજરીમાં મિત્રો બેક્ટેરિયા મૃત્યુ પામે છે. જેમ મીઠું શું કરે છે? બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે ને એ રીતે વિનેગર એ બેક્ટેરિયાનો મૃત્યુ કરે છે એટલે કે એની હાજરીમાં બેક્ટેરિયા મરી જાય છે, મૃત્યુ પામે છે. ત્યારબાદ જોઈએ મિત્રો પાંચમી પદ્ધતિ, ગરમી તેમજ ઠંડીથી સારવાર. મિત્રો ગરમી તેમજ ઠંડીથી સારવારની વાત કરી આપણે તો આનું બેસ્ટ ઉદાહરણ છે દૂધનું. કે ઘરે તમે દૂધ જ્યારે બહારથી લાવવામાં આવે છે એટલે તમે પહેલાં શું કરશો? એને બરાબર ઉકાળીને ગરમ કરશો રાઈટ, ગરમ કરી ઉકાળશો પછી એને ઠંડુ પાડીને પછી તમે ફ્રીજમાં મૂકી દેશો. તે ઉકાળવાનું કારણ શું? તો જ્યારે તમે બહારથી દૂધ લાવો છો, કોઈ ડેરીમાંથી લાવો છો એ સમયે એ દૂધની અંદર મિત્રો ઘણા બધા હાનિકારક બેક્ટેરિયા રહેલા હોય છે, સૂક્ષ્મજીવો રહેલા હોય છે. જ્યારે તમે એને ઉકાળશો બરાબર એને ઉકાળશો એ સમયે એ હાનિકારક સૂક્ષ્મજીવો શું કરશે મિત્રો? નાશ પામશે ઉકાળવાથી. અને પછી એને ઠંડુ પાડીને આપણે એને ફ્રીજમાં રાખીએ છીએ. ફ્રીજમાં રાખવાથી મિત્રો એને ઠંડુ તાપમાન મળે છે અને ઠંડા તાપમાનમાં વસ્તુ સારી રહેતી હોય છે. તમને ખબર છે ગરમીમાં રાખવાથી વસ્તુ જલ્દી બગડી જાય ત્યારે ઠંડા તાપમાનમાં વસ્તુ વધુ સારી રહેતી હોય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે દૂધ ગરમ કરીને ઠંડુ પાડીને આપણે ફ્રીજમાં મૂકવાનું કારણ આ જ છે કે ઠંડી અને ગરમીથી એને સારવાર મળતી હોય છે. મિત્રો અહીંયા તમને એક વસ્તુ એક પ્રશ્ન થવો જોઈએ કે આપણે જ્યારે બહારની થેલી લાવીએ છીએ, ડેરીમાંથી લાવીએ છીએ એ દૂધ નહીં મિત્રો, થેલી લાવે છે. તમને એનું ફેમસ નામ કહી દઉં, અમૂલ ગોલ્ડ રાઈટ. આ અમૂલ ગોલ્ડની થેલી જે આવે છે દૂધની, શા માટે એ થેલીનું દૂધ જલ્દી બગડતું નથી, મોટા ભાગે દૂધ બગડશે નહીં? એનું કારણ શું? તો મિત્રો એવી થેલીમાં પેક્ડ દૂધ જે હોય છે ને એ દૂધ પેસ્ચ્યુરાઇઝડ હોય છે. પ્રશ્ન થાય કે પેસ્ચ્યુરાઇઝડ એટલે શું? તો મિત્રો પેસ્ચ્યુરાઇઝડ દૂધનો મતલબ એવો થાય કે એ દૂધને 70°C તાપમાને 10-15 મિનિટ, કેટલું મિત્રો? 10-15 મિનિટ, 70°C તાપમાને 10-15 મિનિટ એને
वापरी शको छो। बराबर तो मित्रों आज क्रिया थे ने प्रेशराइज दूध बनावानी क्रिया आ क्रिया ने प्रेशराइजिंग कहेवामां आवे छे। आज क्रिया छे क्रिया ने प्रेशराइजेशन कहेवामां आवे छे। પેશ્યરાઇઝર દૂધ બનાવવાની ક્રિયાને મિત્રો પેશ્યરાઇઝેશન કહેવામાં આવે છે। આગળ જો છઠ્ઠી પદ્ધતિ મિત્રો સંગ્રહ અને પેકિંગ। તો કોઈ પણ વસ્તુ જ્યારે આપણે બહારથી લાવીએ છીએ ત્યારે મિત્રો એ વસ્તુ તમને ખ્યાલ હશે ઘણી બધી વસ્તુ પેકિંગમાં આવતી હોય છે અને પણ એવું પેકિંગ જે હવા ચુસ્ત હોય। તમે બહારથી ખોરાક લાવો જેમ કે વેફર્સ છે ચવાણું છે એ બધું મિત્રો હવા ચુસ્ત પેકિંગમાં આવતું હોય છે। ડ્રાય ફ્રૂટ્સ લાવીએ છીએ એ પણ હવા ચુસ્ત પેકિંગમાં આવતું હોય છે। અત્યારે તો મિત્રો શાકભાજી એ પણ પેકિંગમાં મળતા હોય છે એનું કારણ શું તો હવા ચુસ્ત પેક કરવાથી એને બહારની હવા કે બહારની ગરમી અડતી નથી અને એ વધુ સારું ચાલે છે। એટલે પેકિંગ અને એનો સંગ્રહ પણ એક મહત્વની વાત છે ખોરાકની જાળવણી માટે। તો અહીંયા મિત્રો આ જાળવણી કારક તો પદ્ધતિઓ કેટલી છ છે જે આપણે અહીંયા સમજ્યા। મિત્રો આ પ્રશ્ન પૂછાય છે કે ખોરાકની જાળવણી કેવી રીતે કરવી સમજાવો। તમારે અહીંયા છ છ પદ્ધતિ લખીને અને છ અને પદ્ધતિમાં આ રીતના અમુક બે ત્રણ પોઈન્ટ જે મેં લખેલા છે એ પ્રમાણે આપણે લખીને પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ। મિત્રો હું આના ફોટોસ પણ તમને મોકલીશ તમારે નોટબુકમાં લખવાના છે। બરાબર તો અહીંયા મિત્રો આટલે સુધી રાખીએ છીએ। આના પછી એક છેલ્લો ટોપિક તમારી એક પુસ્તકમાં આપેલો છે કે ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપન માટે જે બેક્ટેરિયા કે નીલ હરિતગ્રહ જે આપણે સમજી ગયા એ જરૂરી છે એનું આખું ચક્ર આપણે ભણવાનું છે નાઇટ્રોજનનું જે આપણે આવતા ભાગમાં